કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ શાળા સંચાલકો પણ એકબીજાના વિદ્યાર્થીઓને બિરદાવી રહ્યા છે. ત્યારે કચ્છના અલ્ફા પ્લસના સંચાલક મોરાણી સાહેબે જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે. જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાંના શાળાના શિક્ષકોની મહેનત રંગ લાવી છે અને ખૂબ જ ઊંચું રિઝલ્ટ આવવાનું મહત્વનું કારણ SSCમાં જનરલ ઓપ્શન હતો એનો વિદ્યાર્થીઓને ખૂબ જ ભરપૂર અને સારો એવો લાભ મળ્યો છે અને એના જ કારણે આ રિઝલ્ટ ઊંચું આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારે આલ્ફા પ્લસના ધોરણ 10ના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 48 છે, જ્યારે A2 ગ્રેડમાં 92 વિદ્યાર્થીઓ છે. એટલે ગત વર્ષ કરતાં સારું એવું પરિણામ આવ્યું હતું એવું તેમણે કહ્યું હતું. સાથે સાથે ધોરણ 12ની પરીક્ષાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે A1માં 11 વિદ્યાર્થીઓ આવ્યા છે, A2માં 38 વિદ્યાર્થીઓ આવ્યા છે. ત્યારે આ રિઝલ્ટ પાછળની જો વાત કરીએ તો આલ્ફા પ્લસના જે વાલીઓ છે એમનો ખૂબ જ સારો એવો સાથ સહકાર મળ્યો હતો તેવી તેમણે વાતચીત કરી હતી. અને અંતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સાહેબે વ્યક્ત કર્યો હતો. નમસ્તે, મારું નામ ઠક્કર સ્તુતિ છે. હું આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની માધાપર બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મને SSC બોર્ડમાં 91.17% મેળવ્યા છે. મેં હું ખાસ આભારી છું મોહમ્મદ સર, મોરાણી સર અને શેફાલી મેમની, જેમને અમને ખૂબ મહેનત કરાવી અને ત્યાંના માધાપર બ્રાન્ચના સ્ટાફને પણ ખૂબ જ આભારી છું. એ લોકો એક્ઝામ ટાઈમે અમને ખૂબ જ મોટિવેટ કર્યા અને વિધાઉટ સ્ટ્રેસ રાખવાના બહુ જ પ્રયત્નો કર્યા હતા અને આજે આટલા ગુણ પ્રાપ્ત કર્યા છે તો એમની જ મદદથી કર્યા છે. નમસ્તે, મારું નામ ગુસ્સા શ્રુતિ છે. હું માધાપર આલ્ફા પ્લસની બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. મને હમણાં SSC બોર્ડમાં 92.50% આવેલ છે. હું ખૂબ ખૂબ આભારી છું અમારા માધાપરના ડાયરેક્ટર શ્રી શેફાલીબેન મોરાણીને અને અમારા મોરાણી સરને કે જેને અમને ખૂબ જ મહેનત કરાવી અમને આટલા ટકા મેળવ્યા. અને હું ખાસ કરીને આભારી છું અમારા બધા માધાપરના શિક્ષકશ્રીઓને કે જેઓ અમને ખૂબ મહેનત કરાવી અમને અને માધાપરમાં એક બ્રાન્ચ ખોલી જેના માટે અમને હુંવાકન અભ્યાસ કરવા મળ્યું. મને 12 કોમર્સમાં 99.03% અને 90.85% આવ્યા છે અને ખૂબ જ સરસ લાગણી અનુભવું છું. આલ્ફા પ્લસની મદદ જો ના મળી હોત તો મને આશા ન હતી કે A1 આવી શકે. હું રાધિકા, આઈ એમ કમિંગ ફ્રોમ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર. આજે 10th રિઝલ્ટમાં મેં 96.66% અને 99.86% PR મેળવેલ છે. આટલું સુંદર પરિણામ પોસિબલ બન્યું છે કારણ કે આલ્ફા પ્લસની ટીમે અમારી પાછળ બહુ જ મહેનત કરી છે. અમે ડાઉટ પૂછ્યા ત્યારે ક્યારે પણ સમય નથી જોયો અને એવરી ટાઈમ અમારા માટે અવેલેબલ રહ્યા છે. એવું માનવું છે મારું કે કેટલું વાંચો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ વાંચેલાને કેટલી વાર રિવાઇઝ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. ને રિવાઇઝ કરવા માટે આલ્ફા પ્લસમાં ફૂલ કોર્સની ઘણી બધી ટેસ્ટ લેવાની છે, જેને કારણે બોર્ડની એક્ઝામનું જરા પણ અમને ભય રહ્યો નથી. અને આલ્ફા પ્લસના બધા જ ટીચર્સે એક ગોલ્ડ સ્ટાર એટલે કે ધ્રુવ તારા તરીકે અમારા માટે વર્ત્યા છે અને અમને સાચી દિશા બતાવી છે, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. નમસ્તે, મારું નામ મીરા ભણાત્રા છે અને હું આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરું છું. અને આજે અમારું 10મા ધોરણનું પરિણામ આવ્યું છે, જેમાં મને 93.16% અને 98.55% PR આવ્યા છે અને જે માટે હું આલ્ફા પ્લસ ના સુરે સંચાલક મોહમ્મદ સર અને તેમની સંપૂર્ણ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તેમણે સમગ્ર વર્ષમાં અમારી પાસે જે મહેનત કરી છે તેના માટે હું તેમને ખૂબ ખૂબ આભારી છું. માયસેલ્ફ પ્રિયા આવારિયા. મેને ઇસ બાર 10th કી એક્ઝામ દી હૈ જિસકા આજ રિઝલ્ટ થા ઓર મેં 2 યર્સ સે આલ્ફા પ્લસ મેં પઢ રહી હું 9th એન્ડ 10th, જિસમે દોનો સાલ મેં મેને સબ ટીચર્સ કા સપોર્ટ, મોહમ્મદ સર કા ઓર પૂરી ટીમ કા સપોર્ટ પાયા હૈ, જિસકી વજહ સે મેરા આજ ઇતના અચ્છા રિઝલ્ટ આયા. મુજે 91% આયા હૈ ઓર 97.14 PR. યે બહોત હી અચ્છા રિઝલ્ટ હૈ મેરે લિયે. 9th મેં મેરે પર્સન્ટેજ બહોત હી કમ આયે થે, લેકિન 10th મેં બહોત હી અચ્છા ઇમ્પ્રુવમેન્ટ હુઆ હૈ, જિસકે લિયે મેં પૂરી આલ્ફા પ્લસ ટીમ કો થેન્ક યુ કહેના ચાહુંગી. મારું નામ બુધભટ્ટી પલક રાકેશભાઈ છે.
મને 12th કોમર્સમાં 93% આવ્યા છે અને 99.67% આવ્યા છે. હું આ મારો જે આ સુવર્ણ પરિણામ મળ્યો છે એના માટે હું આ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની આભારી છું, તેમજ તેમના આખા સ્ટાફની ખૂબ જ આભારી છું. અમારા ખૂબ જ આદરણીય મોરાણી સરના લીધે જ અમને આટલું સારું પરિણામ મળ્યું છે. તેમજ છેલ્લા ઘણા ટાઈમથી હું આ આલ્ફા પ્લસમાં જોડાયેલી છું. તેમજ અમને કોઈ પણ ડાઉટ્સ હોય છે કે કોઈ પણ સમયે અમને આલ્ફા પ્લસના તમામ શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. જરૂર સમયે અમને મોટિવેશન પણ મળ્યું છે કે જેના થકી અમે હાર ન માની અને જેમ અને મહેનત ચાલુ જ રાખી. મારું નામ જાનકી નિલેશભાઈ સોની છે. મને 12th કોમર્સમાં 99.34% અને 91.71% આવ્યા છે, જેના માટે હું આલ્ફા પ્લસની ખૂબ જ આભારી છું. હું મને 11માં 60% આવ્યા હતા ત્યારે મારામાં કોઈ હિંમત જ નથી કે 12th મને A1 આવશે, પણ અમારા આલ્ફા પ્લસના સહયોગથી મને A1 આવ્યો ત્યારે ખૂબ જ ખુશી થઈ અને આદરણીય મોરાણી સરનો ખૂબ જ સપોર્ટ હતો, તેમજ બધા જ શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ હતો, એનાથી આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. નમસ્તે, હું રીધિ શાહ, કથન શાહની મમ્મી. કથનને અત્યારે 95% આવ્યા છે અને VD સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છે અને એ આલ્ફા પ્લસ ક્લાસીસનો સ્ટુડન્ટ છે. ટ્યુશન જો SSCમાં કરાવવા હોય અને બેસ્ટ રિઝલ્ટ જોતું હોય તો બસ આલ્ફા, એના સિવાય બીજું કાંઈ વિચારી જ ન શકાય. શું મોહમ્મદ સર મહેનત કરે છે, મોહમ્મદ સર અને એની આખી ટીમ, બધા ટીચરોનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે. આવડે ના આવડે ગમે ત્યારે એની ટાઈમ પૂછો, એક્સ્ટ્રા ક્લાસીસ બધું બહુ સરસ અરેન્જ કરી આપે છે. અને ખાલી એવું નથી કે ભણવાનું જ, ભણવા સાથે બીજી બધી એટલી બધી એક્ટિવિટીઓ કરાવે છે કે છોકરાઓ ફ્રેશ પણ રહે છે સાથે સાથે. અને પ્લસમાં છેલ્લે છેલ્લે જે બધી એક્ઝામ અરેન્જ કરે છે એ ટુ ગુડ હોય છે. Super 30ની છે, પ્રી પ્રિલિમ છે, પ્રી બોર્ડ છે, એનાથી છોકરાઓ છેલ્લે એટલા તૈયાર હોય છે કે બોર્ડ ટાઈમે એ લોકોને એવું લાગતું જ નથી કે અમે બોર્ડની પરીક્ષા આપીએ છીએ. બસ નોર્મલ પરીક્ષા જેમ એકદમ રિલેક્સ થઈ અને લોકો એક્ઝામ દેવા જાય છે અને રિઝલ્ટ તો તમે બધા જોવો જ છો કે કેટલો સરસ આવ્યો છે આટલા બધા A1 ગ્રેડમાં, A2 ગ્રેડમાં. એટલે ખરેખર મોહમ્મદ સર થેન્ક યુ, અને તમારી ટીમને પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે તમે અમારા દીકરાઓને આટલા બધા તૈયાર કર્યા. હંમેશા આનાથી પણ વધારે આગળ વધતા રહો એવી આલ્ફા પ્લસની અમારી હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. ભાઈ છે, મને 12 કોમર્સ HSC બોર્ડની પરીક્ષામાં 99.91% અને 94.57% આવ્યા હતા અને આ બધા એક જ વ્યક્તિને લીધે શક્ય બન્યા છે અને એ વ્યક્તિનું અસ્તિત્વ મોહમ્મદ સરને લીધે આવ્યું છે. અમારી આલ્ફા પ્લસને લીધે મને ઘણું જ સહાય મળ્યું છે. મને 85માંથી 94% સુધી પહોંચાડવામાં આલ્ફા પ્લસનું ખૂબ જ મહત્વનું ફાળું રહ્યું છે. આલ્ફા પ્લસને લીધે મને ગુજરાતમાં 8મો નંબર મળ્યો છે અને એની માટે હું આલ્ફા પ્લસનો ખૂબ જ આભાર માનું છું. મને સ્ટેટિસ્ટિક વિષયમાં 99 માર્ક્સ આવ્યા છે, જેની પાછળ મોહમ્મદ સરની ખૂબ જ મહેનત રહેલી છે, તેની માટે હું મોહમ્મદ સરનો પણ ખૂબ જ આભાર માનું છું. અને સૌથી વધુ આભાર હું મારા ભગવાન, આલ્ફા પ્લસ અને મારો પરિવારનું માનું છું. થેન્ક યુ. મારું નામ બિંગાણી પ્રગતિ પ્રફુલભાઈ છે. મને 12th 92.43% આવ્યા છે અને હું આલ્ફા પ્લસની બુક ખૂબ જ આભારી છું કે એના કારણે મને 10th 82 હતા એમ 10% વધારો થયો છે. અને મને સ્ટેટમાં 100 out of 100 છે, જે મોહમ્મદ સરના કારણે શક્ય બન્યું છે. એમને હંમેશા સમયસર માર્ગદર્શન પૂરું પાડ્યું અને જે પણ ડાઉટ હતા એ તરત જ સોલ્વ કરીને અમને કહેતા, એટલે તરત જ બધું સોલ્યુશન થઈ જતું, એટલે કાંઈ તકલીફ ના પડતી અને છેલ્લી બાકી સુધી કોન્ફિડન્સ પણ એટલો જ રહેતો. અને બીજા બધા સબ્જેક્ટના ટીચર્સ પણ ખૂબ જ સારો ફાળો આપ્યો છે, જેના કારણે આટલું સારું રિઝલ્ટ મળ્યું. વાલી છું, મારી બેબી 3 વર્ષથી અહીંયા આલ્ફા પ્લસમાં ભણે છે. અહીંયા મોહમ્મદ સર એકદમ સ્ટુડન્ટને તૈયાર કરે છે. કોરી પાટી જેમ અમે મૂકીએ અને એ લોકો એટલું બધું લેશન કરાવે કે છોકરાઓ પાવરફુલ થઈ જ જાય છે. મારી બેબી, મોટી બેબી પણ 5 વર્ષ અહીંયા આલ્ફા પ્લસમાં જ ભણી ગઈ છે. અને સર એટલા બધા એક એક ચેપ્ટરની એટલી બધી એક્ઝામો લે કે અમને એ લોકોને છોકરીઓને પરીક્ષા ટાઈમે એ લોકોને એમ થાય કે હવે અમારે કાંઈ વાંચવાની જરૂર જ નથી. અમે વાલી કહીએ કે તમે વાંચો વાંચો, પણ એ લોકોને બધું આવડતું જ હોય. સર એટલી બધી તૈયારી કરાવે અને ક્યારેક પણ એક પણ ચેપ્ટરમાં નબળું હોય તો અમને વાલીને બોલાવે, એટલે છોકરાઓને ફરજિયાત તૈયારી કરવી જ પડે. એટલે અમને ગર્વ છે કે અમે આલ્ફા પ્લસમાં અમારી છોકરીઓને ભણાવીએ છીએ. મારું નામ ગોરીવા કમલેશભાઈ છે. આજે 12th HSC નું રિઝલ્ટ આવ્યું ત્યારે હું
90.14% સાથે ઉત્તીર્ણ થઈ છું અને આલ્ફા પ્લસ ની સમગ્ર ટીમ નો ખૂબ ખૂબ આભાર છે, જેથી આ પરિણામ મેળવવામાં અમને સફળતા અને સહકાર ખૂબ જ રહ્યો છે. અને પહેલેથી જ આલ્ફા પ્લસ ની ટીમ નો સપોર્ટ એટલો રહે છે કે છેલ્લે કોઈ બર્ડન રહેતું જ નથી અને એકદમ ઇઝીલી અને કોઈ પણ ગભરાયા કે ડર વિના એક્ઝામ આપી છે અને એટલે જ આજે આ પરિણામ સુધી અમે પહોંચી શક્યા છીએ. આલ્ફા પ્લસ જેવી ટીમ જો કોઈને પણ મળી રહે તો સફળતાને શિખર છે એ સર કરી જ શકાય છે, ચોક્કસથી કરી શકાય છે. અને ખૂબ ખૂબ આભાર સમગ્ર આલ્ફા પ્લસો કે જે અમને આટલું સારું પરિણામ મેળવવામાં ખૂબ ખૂબ સહકાર અને વિશ્વાસ મૂક્યો ત્યારે અમે આટલું કરી શક્યા છીએ. હું બીજલ મલેશા, મધર ઓફ તીર્થ મલેશા. આજે જયારે તીર્થનું રિઝલ્ટ આવ્યું છે 10th બોર્ડમાં 97.16% તે 99.93 PR ઓલમોસ્ટ ગુજરાતમાં રેન્ક જોઈ તો 7th છે. આટલી સરસ સફળતા જે મળી છે એનો શ્રેય હું એમ કહું કે તીર્થની કન્ટિન્યુઅસ એફર્ટ છે કે એનું સિસ્ટમેટિક વર્ક છે, તો એ બહુ ઓછું અને અધૂરું લાગે. કેમ કે આ પૂરેપૂરી સફળતાનો તીર્થની સાથે સાથે શ્રેય જાય છે મોહમ્મદ સરની મસ્ત સપોર્ટ, તો સોરઠિયા સરનું સંપૂર્ણ માર્ગદર્શન, અર્જુન સરનો એક અદભુત એફર્ટ અને સલામ સરનો સુપર વર્ક. આ બધાનું જે કોમ્બિનેશન છે ને એ તીર્થની સફળતામાં દેખાય છે. અને અત્યારે મારા ખ્યાલથી લગભગ આલ્ફા પ્લસમાંથી 300 થી 325 જેવા સ્ટુડન્ટ્સ ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ મીડિયમ, માધાપર, ભુજ બધી જ બ્રાન્ચીસ સાથે કરીને તો લગભગ 300 થી 325 જેવા સ્ટુડન્ટ્સ 10th બોર્ડની એક્ઝામ આપી છે. અને એમાંથી આલ્ફા પ્લસના સ્ટુડન્ટ જે 300 થી 325 રિઝલ્ટ જે એક્ઝામ આપી છે ને બધી A1 ગ્રેડ મેળવનારા 48 સ્ટુડન્ટ્સ અને A2 ગ્રેડ મેળવનારા 92 સ્ટુડન્ટ્સ છે. એટલે આલ્ફા પ્લસ એક જોરદાર સફળતાના શિખરો સર કર્યા છે. હું આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સાહેબ, આપ સૌ જાણો છો કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું છે. બધી જગ્યાએ વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છે અને જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં પણ દરેક શિક્ષકોની મહેનત અત્યારે જોવા મળી છે. અને ખૂબ જ રિઝલ્ટ ઊંચું આવવાનું કારણ ખાસ કરીને SSCમાં જે આપણે જનરલ ઓપ્શન હતો એનો વિદ્યાર્થીઓને ભરપૂર લાભ મળ્યો છે. તો અમારા ક્લાસની જો વાત કરું તો ધોરણ 10માં A1 ગ્રેડમાં 48 વિદ્યાર્થીઓ, જ્યારે A2 ગ્રેડમાં 92 વિદ્યાર્થીઓ આવ્યા છે. ગયા વર્ષે હું વાત કરું તો SSCમાં અમારા 14 જ વિદ્યાર્થીઓ માત્ર A1 ગ્રેડ આવ્યા હતા, જ્યારે આ વખતે 48 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ આવ્યા. તો એ ખરેખર ખૂબ જ ખુશીની લાગણી છે. એ રીતે આપણે વાત કરીએ 12માની, તો 12માં A1 ગ્રેડ 11 વિદ્યાર્થીઓ હતા આવ્યા છે અને A2માં 38 વિદ્યાર્થીઓ આવ્યા છે. ગયા વર્ષે અમારા A1 ગ્રેડમાં 7 જ વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે આ વખતે 11 આવ્યા છે. તો ત્યાં પણ અમને અમારી મહેનતનો ખૂબ જ ફળ મળ્યો છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહેનત કરી છે. અને આ બધી આજે રિઝલ્ટ ઊંચું આવ્યું છે એના પાછળ આલ્ફા પ્લસના ખાસ કરીને વિદ્યાર્થીઓના જે વાલીઓ છે એમનો અમને ખૂબ જ સહકાર મળે છે. અને મારું તો પ્લાનિંગ હોય જ છે, પણ એ પ્લાનિંગનો અમલ કરવામાં મારા ગુરુજનો છે જે મારા શિક્ષકોની ટીમ છે એનો પણ બહુ જ મહત્ત્વનો ફાળો છે. અને ખાસ કરીને છેલ્લે અમે જે બોર્ડની પરીક્ષા હોય એનાથી પહેલાં 2 મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અમે જે બોર્ડની પદ્ધતિ મુજબ જ જે પરીક્ષાઓ લઈએ છીએ, 4 રાઉન્ડ લઈએ છીએ, એ 4 રાઉન્ડમાંથી 3 રાઉન્ડ ક્લાસમાં જ લઈએ છીએ અને 1 રાઉન્ડ અમે અન્ય શાળામાં લઈએ છીએ જે બિલકુલ બોર્ડની મેથડ મુજબ જ હોય છે. તો આ જે 4 પરીક્ષાઓ લેવાય છે ને મને એવું લાગે છે કે એનો એ બહુ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહે છે. કારણ કે એ જે પરીક્ષાઓ લેવાય છે એનાથી વિદ્યાર્થીઓને પોતાની જે ભૂલો હોય છે પેપરમાં થયેલી ભૂલો એનો ખ્યાલ આવે છે, શિક્ષકોને પણ ખ્યાલ આવે છે કે હવે કયા વિદ્યાર્થીને કયા વિષયમાં મદદ કરવી, અને વાલીઓની જે પણ અપેક્ષા હોય છે એ અપેક્ષા પ્રમાણે પોતાનું બાળક કાર્ય કરે છે કે નહીં એ પણ એને ખ્યાલ આવે છે. તો એ પરીક્ષાઓ લેવાથી બહુ જ ફાયદો થાય છે અને આ જે ઊંચું રિઝલ્ટ આવ્યું છે એનું કારણ આ પણ હોઈ શકે. અને બીજું તો અમે દરેક પ્રકરણની બાદ અમે એક યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ,
અને એમાં ઓછા માર્ક્સ આવે છે તો એની પાછી ફરીથી અમે યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ. તો એ બધું જે અમારું જે વર્ક છે એ વર્કની અત્યારે અમને અત્યારે એના લીધે જ અમને આ સરસ રિઝલ્ટ મળી રહ્યું છે. તો આજે જે ખૂબ જ સરસ રિઝલ્ટ લઈ આવનાર વિદ્યાર્થીઓ છે એમને ખૂબ જ અભિનંદન આપું છું. અને ખાસ કરીને હું એમ કહીશ કે માધાપર શાખા જે આલ્ફા પ્લસની બ્રાન્ચ છે, જે પહેલાં જ વર્ષે અમે માધાપરમાં આ વર્ષે અમે રિઝલ્ટ જે મળ્યું છે એ ખરેખર બિરદાવવાલાયક છે બહુ. કારણ કે પહેલાં જ વર્ષે માધાપરમાં SSCમાં A1 ગ્રેડ મેળવનાર 8 વિદ્યાર્થીઓ, જ્યારે A2 ગ્રેડ મેળવનાર 21 વિદ્યાર્થીઓ, અને માધાપરમાં પહેલાં જ વર્ષે 100% રિઝલ્ટ આવ્યું. એના ડાયરેક્ટર શેફાલીબેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ત્યાંના શિક્ષકોની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઓલ ઓવર આપણે જોઈએ તો બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે અને અત્યારે બધાના ચહેરા ઉપર ખુશીની લાગણી છે. અને અમે માત્ર એજ્યુકેશન નહીં પણ સર્વાંગી વિકાસ માટે અન્ય પણ ઘણી બધી એક્ટિવિટીઓ કરતા હોઈએ છીએ, જેનું પણ એમાં મહત્ત્વનો ફાળો હશે રિઝલ્ટમાં. બસ આ રીતે વિદ્યાર્થીઓને સતત અમે મહેનત કરી છે. અને ખાસ કરીને જે વીક સ્ટુડન્ટ હોય છે અમારા પાસે, ખાસ કરીને કે જે 9મા ધોરણમાં જેનો પાયો નબળો રહી ગયો છે, એવા વિદ્યાર્થીઓ પાછળ તો અમે એક વિશિષ્ટ મહેનત કરતા હોઈએ છીએ. ખાસ છેલ્લા 2 મહિના એ લોકોને કે રીતે પાસ કરી શકાય એને ધ્યાનમાં લઈ અને નાની નાની એક પરિસર રાખતા હોઈએ છીએ, એના વાલીઓનો સહકાર લેતા હોઈએ છીએ. અને રાતના 9 વાગ્યા સુધી એ લોકો પાછળ અમે મહેનત કરીએ છીએ અને સવારના પણ વહેલી સવારના બોલાવી એ લોકો પાછળ અમે મહેનત કરીએ છીએ. કદાચ એના જ લીધે અમારું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું છે. માધાપરનું 100% રિઝલ્ટ અને ભુજમાં માત્ર 2 જ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, એટલે ભુજનું પણ બહુ સારું રિઝલ્ટ છે. તો બસ સર્વે સફળ થયેલ વિદ્યાર્થીઓને આલ્ફા પ્લસના સંચાલક હું મોરાણી સર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાલીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને જ્યાં જ્યાં એમની મદદ જોઈતી હતી ત્યાં એ વાલીઓએ અમને ખૂબ જ મદદ કરી છે. અને મારા ગુરુજનોને પણ ખૂબ જ ધન્યવાદ પાઠવું છું કે પોતાના ફેમિલીને સાઈડમાં મૂકી અને એ લોકોએ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ જ મહેનત કરી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ, ભુજ.